आज देशभरमां જન્માષ્ટમીની ધૂમ છે ત્યારે રાજકોટમાં પણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે તો શહેરમાં ઉજવણી કરાશે। શોભાયાત્રા પહેલા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસદ સભ્ય મોહન કુંડારિયા ઉપસ્થિત રહેશે। મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના આગેવાન પણ ઉપસ્થિત રહ્યા છે તો રાજકોટમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરાશે। શહેરમાંથી વિશાળ શોભાયાત્રા નીકળશે તો શોભાયાત્રા પહેલા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસદ સભ્ય મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા છે। આ સાથે જ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। તો આજે દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ છે તો કૃષ્ણ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, આજે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે તો રાજકોટમાં પણ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વિગત? આજની ધર્મસભામાં જી ધરતી દેશભરમાં આજે જન્માષ્ટમીની ભવ્ય અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટના આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટના મવડી ચોકડી ઉપર જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે। મહત્વનું છે કે ધર્મસભાનું એક આયોજન છે તે કરવામાં આવ્યું છે। છેલ્લા 36 વર્ષથી ધર્મસભાનું આયોજન કરવામાં આવે છે રાજકોટના, કહી શકાય કે રાજકોટમાં સાથે સાથે જો વાત કરીએ તો એક ધર્મ સભા બાદ કહી શકાય કે એક ધર્મયાત્રાનું પણ એક આયોજન કરવામાં આવે છે। ત્યારે આજના આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ મવડી ચોકડી ખાતે ધર્મસભાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અરવિંદ રૈયાણી કે મંત્રી તેઓ ઉપસ્થિત છે, ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય તેઓ ઉપસ્થિત, મોહન કુંડારિયા જે સાંસદ છે તેઓ ઉપસ્થિત છે, કહી શકાય કે અનેકવિધ જે મહેમાનો છે તે ઉપસ્થિત છે। ત્યારે શું ખાસ છે આ આ ધર્મ સભાનું અને મહત્વ શું છે ધર્મ સભાનું અને ધર્મ યાત્રાનું શું મહત્વ છે આપણે જાણવાની કોશિશ કરશું। આપણી સાથે આગેવાન છે વિશ્વ હિન્દુ પરિષદના, શું નામ છે આપનું? મારું નામ પારસ શેઠ છે અને વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ પ્રેસ મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે। આ શોભાયાત્રાની વાત કરું તો અવિરત છેલ્લા 35 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ધર્મયાત્રા યોજવામાં આવે છે। આપણું 36મું વર્ષ છે, આ વર્ષે 2.5 કિલોમીટર લાંબી આપણી રથયાત્રા છે, કારણ કે 100થી વધુ ફ્લોટ્સ, 1000થી વધુ ટુ વ્હીલરો અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આ રથયાત્રા સાથે જોડાવા છે। ટોટલ 25 કિલોમીટર લાંબા રૂટ ઉપર આખી રથયાત્રા ફરવાની છે અને રાજકોટના લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આ રથયાત્રાનો દર્શન કરવા માટે વધારવાના છે। અને આની રથયાત્રાની વિશેષતા એ છે કે દર વર્ષે સ્વયંભુ રીતે રાજકોટની સંસ્થા, મંડળ, ગ્રુપ, યુવક મંડળો મોટી સંખ્યામાં સ્વયંભુ રીતે આ રથયાત્રામાં જોડાય છે। આખી રથયાત્રાનું ઠેર ઠેર વેપારી મંડળો, રાજકીય પક્ષો, સંસ્થાઓ, ગ્રુપવાળા બધા આગેવાનો ખૂબ ભવ્ય રીતે ભગવાનનું સ્વાગત કરે છે, વધામણા કરે છે અને ગ્રુપ સંસ્થા મંડળો દ્વારા આખી રથયાત્રામાં લોકો માટે અલગ અલગ છાશ, પાણી, શરબત, ફળાહાર, ફ્રૂટ આ બધી વસ્તુઓનો વ્યવસ્થા કરે આવે છે। આઝાદી કા અમૃત મહોત્સવ ચાલે છે, કઈ રીતે સજાવવામાં આવ્યું છે આ વખતનું જે રથયાત્રાને? જ્યારે અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ આપણો સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે અમે કૃષ્ણ સાથે આઝાદીને પણ ભારત માતાને અમારું જે આજની મુખ્ય થીમ છે એ પણ એના ઉપર જ આખી રિલેટેડ છે કે કૃષ્ણ અને સાથે દેશભક્તિ અને ભારત માતાનો ફ્લોટ આજનો મુખ્ય રથ છે અને આ વખતની આપણી થીમ પણ છે અને આપણા બધા રથમાં બધી ફ્લોટની અંદરમાં તમને ઝાંખી મળશે કૃષ્ણ ભક્તિ સાથે દેશભક્તિનો સમન્વય કરી અને આ થીમ ઉપર આપણી આખી રથયાત્રા નીકળવાની છે। કહી શકાય કે હાથ આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કે જો જણાવી રહ્યા છે કે ખૂબ જ ભવ્ય રીતેથી અત્યારે જે ધર્મયાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, છેલ્લા 35 વર્ષથી આજે યાત્રાનું જે આયોજન છે તે થઈ રહ્યું છે, આજે પણ આ જ ભવ્યતાથી જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, આઝાદી કા અમૃત મહોત્સવનું જે થીમ છે એ થીમ અનુસાર આ ધર્મયાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, અનેકવિધ મહેમાનો છે અહીં આવ્યા છે, ધર્મસભા બાદ આ ધર્મયાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવશે। જી ક્ષેત્રો, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો આજે દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ છે ત્યારે રાજકોટમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે તો આજે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળશે।